पेज नंबर 103 उदाहरण नंबर नहीं है पहले एक्स्ट्रा दाखिल परीक्षा में पूछाई शके पद्यमां क्रम आपेलो छे उदाहरण में आपेलो नहीं। एक कंपनी सोनो एक एवा पोताना 700 डिबेंचर बजार माथी 97 ना भावे खरीदिया अने रद्द करिया। कंपनी पोते ज पोताना डिबेंचर खरीदी ले अने रद्द करे एवं शुं काम करे? तो एनु कारण छे कंपनी पोते पोताना डिबेंचर शुं काम बार पड़े। दाखला तरीके आजे कंपनीए डिबेंचर बार पड़ेलो छे 100 रूपियानो, केटलानो बार पड़ेलो? तो कंपनीए डिबेंचर बार पड़ेला छे, बदलामां कंपनीने केटला रूपिया मळ्या? 100। धारो के ए 100 रूपियाना शेरनो मार्केटमां बजारमां अत्यारे भाव चाले छे 90 रूपिया। केटलो भाव चाले छे? अने कंपनी ने खबर छे कि आवनारा 10 दिवस पछी आनो भाव 110 थई जवानो छे। केटलो थई जवानो छे? तो कंपनी शुं करशे? बजारमां पोताना डिबेंचर मळता छे ने शुं करशे? खरीदी लेशे। शुं काम खरीदी ले? कया भावे खरीदी लीधा? 90 भावे। एटले 10 नो नफो तो आमने मत थई गयो, एने मळ्या हता केटला? 100। 10 ना भावे 90 ना भावे खरीदी लीधा, અને હજી તો એને ખબર છે કે 110 થવાના છે, તો ભવિષ્યમાં વધારે નફો મળશે એવી અપેક્ષાએ કંપની પોતે પોતાના ડિબેન્ચર ખરીદીને રદ કરી શકે છે। તો અહીંયા જો તો કંપની કેટલા રૂપિયાનો ડિબેન્ચર છે? 100। કેટલા ડિબેન્ચર છે? 700। કયા ભાવે ખરીદ્યા? 97। 3 રૂપિયાનો ફાયદો થયો, 100 રૂપિયાનો હતો 97 ના ભાવે ખરીદ્યો એટલે 3 રૂપિયાનો શું થયો? ફાયદો। અને આ ડિબેન્ચર શું કરેલા છે? રદ। કંપની પોતે પોતાના ડિબેન્ચર ખરીદે તો કંપની પાસે પોતાના ડિબેન્ચર આવે, પોતાના ડિબેન્ચર આવે આવે તો શું થાય? ઉધાર। પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર, ખરીદે એટલે નાણાં ચૂકવવા પડે, નાણાં ચૂકવવા પડે એટલે બેંક ખાતું જમા। કેટલા ડિબેન્ચર કંપનીએ પોતે ખરીદેલા છે? 700। કયા ભાવે ખરીદેલા છે? 97। કેલ્સીમાં લખો ને 700 × 97, 700 × 97 બરાબર 67,900। હવે આ ડિબેન્ચર ખરીદી લીધા, હવે આ ડિબેન્ચરને રદ કરવાના, ડિબેન્ચરને શું કરવાના? ડિબેન્ચર બહાર પાડો ત્યારે બહાર પાડતી વખતે બધામાં ડિબેન્ચરનું ખાતું જમા થાય। હવે આપણે ડિબેન્ચરને શું કરવાના છે? રદ। ડિબેન્ચરને રદ કરવાના હોય તો ડિબેન્ચરનું ખાતું શું કરવાનું? ઉધાર। ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે હંમેશા કઈ કિંમત લખાય? મૂળ કિંમત। આમાં 700 શેરની મૂળ કિંમત બોલો કેટલા રૂપિયાની છે? 700 × 100 70,000। 700 × 100 એટલે બોલો કેટલા થયા? 70,000। તે લખાશે પોતાના ડિબેન્ચર ખાતે, ઉપર પોતાના ડિબેન્ચર ખાતે કેટલા ઉધાર છે? 67,900। તો પોતાના ડિબેન્ચર ખાતે જમા પણ કેટલા થશે? 67,900। 70,000 માંથી 67,900 બાદ કરો કેટલા? આ 2100 રૂપિયાને શું કહેવાશે? 2100 રૂપિયાને શું કહેવાશે? શું કામ નફો? 3 રૂપિયા થયા, 700 × 3 કરો તો 2100। તો આને કહેવાય ડિબેન્ચર પરત કરતા થયેલા નફા ખાતે, અને શું કહેવાશે? ડિબેન્ચર પરત કરતા થયેલા નફા ખાતે લખાશે તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે। ફરી વખત, કંપની પોતે પોતાના ડિબેન્ચર ખરીદી લે છે તો કંપની પાસે પોતાના ડિબેન્ચર આવે, પોતાના ડિબેન્ચર આવે તો ઉધાર, નાણાં ચૂકવવા પડે, નાણાં જાય તો બેંક ખાતું જમા। જે ભાવે ખરીદે એ ભાવ લખવાનો, 700 ડિબેન્ચર 97 નો ભાવ। હવે એને રદ કરવાના,
जी रीते शेर जप्त करता तो शेर नी संख्या घटे तो शेर मूड़ी नु खातु उधार करता, तो डिबेंचर रद्द करो तो डिबेंचर नी संख्या घटे एटले डिबेंचर नु खातु उधार, डिबेंचर खाते उधार, डिबेंचर खाते हवे हमेशा मूल किंमत, मूल किंमत केटली छे 700 × 100, પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર હતું તો પોતાના ડિબેન્ચર ખાતે જમા કેટલા 67900, તે ડિબેન્ચર પરત કરતા થયેલા નફા ખાતે પ્રશ્નાર્થ ચિહ્ન કેટલા 21. દર વખતે એવું જરૂરી નથી કે કંપની પોતાના ડિબેન્ચર ખરીદે તો એને નફો જ થાય, ઘણી વખત શું થાય નુકસાન. કઈ રીતે? 100 રૂપિયાનો ડિબેન્ચર છે, કેટલા રૂપિયાનો? માર્કેટમાં ભાવ 90 ચાલે છે, કેટલાનો? કંપનીને ખબર છે કે થોડા દિવસમાં 110 થઈ જવાના છે, તો કંપની શું કરે? 90ના ભાવે ખરીદી. પછી એનો ભાવ કેટલો થવાનો હતો? 110 નો થયો ને 90ની જગ્યાએ 80 થઈ ગયો, તો નુકસાન ગયું. જો બીજો પ્રશ્ન નીચે, દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે ખરીદે. એક કંપનીએ 100નો એક એવા પોતાના 8000 ડિબેન્ચર બજારમાંથી 104ના ભાવે ખરીદે અને પછી શું કરે છે? ખરેખર ભાવ કેટલો છે? 100. ખરીદે કેટલા ભાવે? એવું શું કામ? ઊંચા ભાવે શું કામ ખરીદે? કંપનીને એમ હોય કે અત્યારે આ 104માં મળે છે, ભવિષ્યમાં કદાચ આનો ભાવ 110, 115, 120 થઈ જશે, એવી શક્યતાને આધારે આ ડિબેન્ચર રદ કરે છે. પહેલી અમનોન તો સેમ થશે. બોલો, પહેલી અમનોન શું બનાવવાની? પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. તે કયા ખાતે? કેટલા ડિબેન્ચર છે? 8000. કયા ભાવે? 8000 ડિબેન્ચર અને 104 નો ભાવ. કૌંસમાં 8000 × 104, 8 લાખ. ઓછા ભાવે ખરીદ્યા કે વધુ ભાવે? વધુ ભાવે ખરીદ્યા. હોય એના કરતા વધુ પૈસા આપવાના તો કંપનીને નફો થાય કે નુકસાન? શું થાય? ગઈ વખતે નફો થયેલો તો એ નફાનું ખાતું શું કર્યું હતું? જમા. આ વખતે શું થશે? નુકસાન, એનું ખાતું ઉધાર. આ ડિબેન્ચર ખરીદ્યા, હવે ડિબેન્ચરને શું કરવાના? રદ. ડિબેન્ચર રદ કરો તો ડિબેન્ચરની સંખ્યા ઘટે, ડિબેન્ચરની સંખ્યા ઘટે તો ડિબેન્ચરનું ખાતું બોલો શું થાય? ઉધાર. ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર ખાતે હંમેશા કઈ કિંમત? મૂળ કિંમત 800 × 100, 8 લાખ. હવે ડિબેન્ચર પરત કરતામાં નફો થયો કે નુકસાન થયું? નુકસાન આમનોનમાં શું કરાય? ઉધાર. ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન ખાતે ઉધાર. 4 રૂપિયાનું નુકસાન થાય ને, 800 × 4 એટલે 32, અને તે બોલો કયા ખાતે આવશે? પોતાના ડિબેન્ચર ખાતે બોલો કેટલા લખો? 8000 × 100 એટલે કેટલા? 8 લાખ. તે પોતાના ડિબેન્ચર ખાતે જમા બોલો કેટલા લખો? ઉધાર છે એટલા, એટલે કેટલા? 8 લાખ. પ્રશ્નાર્થની રકમ 32000. આ પ્રશ્નાર્થથી પણ મળે અથવા બીજી કઈ રીતે મળે? 8000 × 4, બંને રીતે મળી શકે. ઉદાહરણ નંબર 22. શું જમા બાકી રહી ગયા છે? બેંક ખાતે કેટલા લખાશે? 8,32,000. 22મો દાખલો. પૂજન મોટર્સ લિમિટેડ 250 નો 1, આ વખતે જો તો મૂળ કિંમત કેટલી છે? 8% ના 4000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા, તો પહેલી અમનોન બોલો શેની લખવાની? બહાર પાડવાની. અરજી મંજૂરી એવું અલગ અલગ નથી, તો આપણે અરજીને મંજૂરીનું ખાતું શું રાખવાનું? કઈ રીતે બહાર પાડ્યા એની કઈ સૂચના આપેલી
નથી એટલે કઈ કિંમતે બહાર પડ્યા હોય મૂળ કિંમત બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બહાર પાડેલા પોતાના 1500 ડિબેન્ચર 225 ના ભાવે રોકાણ કરવા બજારમાંથી ખરીદી અન્ડરલાઈન કરો 225 ના ભાવે અને બાજુમાં લખો ખરીદ કર્યા કંપનીએ બહાર કેટલા પાડ્યા હતા ડિબેન્ચર 4000 કેટલા બહાર પાડ્યા કયા ભાવે હવે કંપની શું કરે છે 1500 ડિબેન્ચર 225 ના ભાવે રોકાણ કરવા માટે પોતાના ડિબેન્ચર કંપની રોકાણ કરવા માટે ખરીદે કંપની પોતે જ પોતાના ડિબેન્ચર રોકાણ માટે ખરીદે તો એને કહેવાય પોતાના ડિબેન્ચરમાં રોકાણ કંપની ડિબેન્ચર ખરીદે કંપની પાસે ડિબેન્ચર આવે તો ઉધાર પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે કયા ભાવે લેવાના આમાં 225 એટલે કેટલા આવશે 1500 ગુણ્યા 225 એટલે કંપનીને કેટલો ફાયદો થયો 25 રૂપિયાનો ફાયદો થયો હજી જો વધારે થશે થોડા મહિના બાદ આ જ ડિવેન્ચર કયા ભાવે વેચી દીધા ખરીદ્યા હતા કયા ભાવે અને વેચી દીધા ઓછા ભાવે વેચ્યા કે વધુ ભાવે કેટલો રૂપિયા વધારે મળ્યા 45 એને શું કહેવાય રોકાણ વેચતા થયેલા નફા ખાતે એને શું કહેવાય રોકાણ વેચતા થયેલા નફા ખાતે હવે નફાનું ખાતું ઉધાર કરાશે કે જમા કરાશે કંપની પોતે પોતાના ડિબેન્ચર વેચી દે તો કંપની પાસે નાણાં આવે કે કંપની પાસેથી નાણાં જાય નાણા આવે તો આપણે બેંક ખાતું શું કરીશું ઉધાર અને પોતાના ડિબેન્ચરમાં રોકાણ કરેલું છે એનું ખાતું શું કરાશે ઉધાર જો પછીના પેજ ઉપર 4,05,000 રકમ આપેલી છે ગુણાકાર કરીને છે અને સૌથી છેલ્લી અમનોન જે નફો કે નુકસાન હોય એ નફા કે નુકસાનને કયા ખાતે લઈ જવાનું બંધ કરીને નફા નુકસાનના પત્રક ખાતે સૌથી પહેલી અમનોન નંબર 1 ડિબેન્ચર બહાર પાડવાની અમનોન શેની અમનોન ડિબેન્ચર બહાર પાડવાની અમનોન ડિબેન્ચર બહાર પાડો કંપનીને નાણાં મળે એટલે બેંક ખાતું ઉધાર બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના છે તે 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર સોરી મંજૂરી ખાતે જમા કૌંસમાં બોલો કેટલા લખીશું 4000 ડિબેન્ચર ગુણ્યા 250 બરાબર 1,00,000 ઉપરની અમનોનમાં અરજી અને મંજૂરીનું ખાતું કઈ સાઈડ પર છે જમા તો એને શું કરાય 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર બોલો કેટલા રૂપિયા 1,00,000 તે બોલો કયા ખાતે તે 8% ડિબેન્ચર ખાતે 8% ડિબેન્ચર ખાતે જમા બોલો કેટલા થશે 1,00,000 હવે કંપની શું કરે છે પોતે જ પોતાના ડિબેન્ચરમાં શું કરે છે રોકાણ કંપની રોકાણ કરે તો કંપની પાસે રોકાણ આવે કે કંપની પાસેથી રોકાણ જાય રોકાણ આવે તો રોકાણનું ખાતું ઉધાર પોતાના ડિબેન્ચરમાં કરે છે એટલે લખાશે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર નાણાં ચૂકવવા પડે એટલે રોકડ જાય એટલે બેંક ખાતું જમા કયા ભાવે રોકાણ કરે છે અને કેટલા ડિબેન્ચર તો કૌંસમાં શું લખાશે બરાબર 3,37,500 હવે આ રોકાણને કંપની શું કરે છે
હવે આ રોકાણને શું કરે છે કંપની વેચી દે કયા ભાવે કંપની રોકાણ વેચી દે તો કંપનીને નાણાં મળે નાણાં મળે એટલે કયું ખાતું ઉધાર બેંક ખાતું ઉધાર કયા ભાવે ખરીદેલા હતા એને વેચ્યા કયા ભાવે ઓછા ભાવે વેચ્યા કે વધારે ભાવે નફો થાય કે નુકસાન નફો આમનોમાં શું થાય રોકાણ વેચી દીધા રોકાણ આવે કે રોકાણ જાય રોકાણ જાય તો રોકાણનું ખાતું તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે જમા ચલો બેંક ખાતે કૌંસમાં કેટલા ડિબેન્ચર વેચ્યા છે 1500 કયા ભાવે 270 1500 ગુણ્યા 270 405000 પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર હતા એટલા જમા 337500 ઘટતી રકમ બોલો આ કયા ખાતે લખાશે રોકાણ વેચતા થયેલ નફા ખાતે બાદ બાકી કેટલા અથવા બીજી કઈ રીતે મળ્યા 1500 ગુણ્યા છેલ્લે રોકાણ વેચતા થયેલ નફાનું ખાતું બંધ કરીને એને ક્યાં લઈ જવાનું નફા નુકસાનના પત્રકમાં અત્યારે કઈ બાજુ છે જમા એને બંધ કરવું હોય તો એને શું કરાય ઉધાર રોકાણ વેચતા થયેલ નફા ખાતે ઉધાર તે બોલો કયા ખાતે આવશે નફા નુકસાનના પત્રક ખાતે તે નફા નુકસાનના પત્રક ખાતે રકમ કેટલી આવશે 67500 સરવાળો અઠાવીસ લાખ દસ હજાર